કોઈના માઇક ચાલુ નથી કરવાના. વિભાગ ડી આપણે આજે જોવો છે, સેક્શન ડી, જે આપણા 4 માર્કના પ્રશ્નો છે તેને આપણે ધ્યાન પર લેવાના છે. પ્રશ્ન નંબર 46, ટેલર બોલશે પેજ નંબર, એસિડ અને બેઝની પ્રબળતા કેવી રીતે નક્કી કરીશું? સર પેજ નંબર 43 પર 37 માં. ઓકે, પલ્લી ગાઈડ માં જ. ઓકે, એસિડ અને બેઝ માટેના બે કોન્સેપ્ટ છે આપણી પાસે. સૌથી સિમ્પલ કોન્સેપ્ટ જો આપણે ધ્યાન પર લેવો હોય તો બે વિભાગ હું પાડી દઉં છું, એક છે એસિડ અને બીજો છે બેઝ. શુભમ રાણા બહાર નીકાળી દેશે એટલું યાદ રાખજે. એસિડ અને બેઝ ની અંદર બે મહત્વના ઘટક કણ છે. આમ જોવા જઈએ તો એચ પ્લસ અથવા તો એચ થ્રી ઓ પ્લસ આ બે ભાગ રૂપે છે, પણ અહીંયા આપણે એચ પ્લસ યાદ રાખવાનું. એવી જ રીતે બેઝ ની અંદર ઓ એચ માઇનસ. હવે પ્રબળતા શબ્દ, પ્રબળ શબ્દ જે છે એ શેના ઉપર આધારિત છે? તો એ આયનો ઉપર આધારિત છે, અથવા તો આયનીકરણ પર આધારિત છે. સાદી ભાષામાં કહું તો કે ભાઈ જે એસિડનું પાણીની અંદર સંપૂર્ણ આયનીકરણ થાય તેવા એસિડને પ્રબળ એસિડ તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતે ઉલટું લખવાનું કે જે એસિડનું પાણીની અંદર અપૂર્ણ અથવા આંશિક આયનીકરણ થાય તેવા એસિડને નિર્બળ એસિડ કહેવાય. કયું એસિડ કહેવાય ભાઈ? નિર્બળ. એવી જ રીતે બેઝની અંદર વાત કરું તો જે બેઝનું પાણીની અંદર સંપૂર્ણ આયનીકરણ થાય, સંપૂર્ણ આયનીકરણ એટલે કે બધો જ એનો જથ્થો પ્લસ અને માઇનસના ચાર્જમાં ગોઠવાઈ જાય તો સંપૂર્ણ આયનીકરણ કહેવાય. તો એવા બેઝને પ્રબળ બેઝ તરીકે ઓળખવામાં આવે છે. જો અપૂર્ણ અથવા આંશિક આયનીકરણ થાય તો એવા બેઝને નિર્બળ બેઝ એટલે કે 0.03% સમથિંગ એનું આયનીકરણ થતું હોય, ઓછું. હવે પ્રબળ અને નિર્બળની અંદર વાત કરું ઉદાહરણ તરીકે તો કે ભાઈ પ્રબળ એસિડ, પ્રબળ એસિડ જે છે તે આપણે ધ્યાન પર લેવાના છે HNO3 નાઇટ્રિક એસિડ, H2SO4 સલ્ફ્યુરિક એસિડ, HCl હાઇડ્રોક્લોરિક એસિડ. એવી જ રીતે નિર્બળ, સોરી પ્રબળ બેઝ ની વાત કરું, પ્રબળ બેઝ, પ્રબળ બેઝ જે છે તો NaOH, KOH આ બધા પ્રબળ બેઝ છે. એવી જ રીતે વાત કરું નિર્બળ એસિડ, નિર્બળ એસિડ જો મારે વાત કરવા હોય તો તમે લઈ શકો કે ભાઈ CH3COOH એસિડિક એસિડ, H2CO3 આ પણ નિર્બળ એસિડ છે. એવી જ રીતે નિર્બળ બેઝ ની અંદર વાત કરું, નિર્બળ બેઝ તો નિર્બળ બેઝમાં NH4OH એમોનિયમ હાઇડ્રોક્સાઇડ અથવા તો એમોનિયા NH3 તમે લઈ શકો, આની અંદર નિર્બળ બેઝ કહેવાય. આમાં નિર્બળ એસિડમાં લઈ શકીએ હાઇડ્રોજન સાયનાઇડ અથવા તો HCOOH જે ચોથા ચેપ્ટરમાં આપણે ભણી ગયા તે બધા ઘટક કણો. તો અહીંયા આપણે ધ્યાન પર લઈએ, આ મેં તમને સમજાવ્યું તો નોર્મલ થિંકિંગ જે શબ્દ ભંડોળ આપણે કહીએ કે ભાઈ સ્ટેટમેન્ટ બનાવવા માટે સિમ્પલ આ શબ્દો યાદ રાખવાના કે એસિડ માટે, એમાં પ્રબળ એસિડ માટે જો યાદ રાખવું હોય તો જે એસિડનું પાણીની અંદર સંપૂર્ણ આયનીકરણ થાય તો તેવા એસિડને પ્રબળ એસિડ કહેવાય. એવી જ રીતે જે બેઝનું પાણીની અંદર સંપૂર્ણ આયનીકરણ થાય તો તેવા બેઝને પ્રબળ બેઝ કહેવાય. એનાથી વિપરીત યાદ રાખવાનું કે જે એસિડનું પાણીની અંદર અપૂર્ણ અથવા આંશિક આયનીકરણ થાય તો તેવા એસિડને નિર્બળ એસિડ કહેવાય. એવી જ રીતે બેઝમાં પણ એવું કે અપૂર્ણ આયનીકરણ થાય તો તેવા બેઝને નિર્બળ બેઝ તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ બે ઘટક કણોમાં બે મહત્વના ભાગ, એસિડ માટે એચ પ્લસ અને બેઝ માટે ઓએચ માઇનસ. આ એચ થ્રી ઓ પ્લસ વાળી જે સાંદ્રતા છે તે એસિડ માટે જ જવાબદાર છે, કારણ કે એચ પ્લસ નું એકલું અસ્તિત્વ છે નહીં એટલે તરત જ એચ થ્રી ઓ પ્લસ બનાવી દે છે, પાણી સાથે જોડાઈ જાય, એચ ટુ ઓ સાથે જોડાઈ જાય અને બની જાય છે એચ થ્રી ઓ પ્લસ. ઓકે, જો તમને આપેલું છે વાંચી જઈએ કે ભાઈ એસિડ અને બેઝ ની પ્રબળતા અનુક્રમે તેમાંથી ઉદ્ભવતા એચ પ્લસ આયનો અને ઓએચ માઇનસ આયનો ની સંખ્યા પર આધારિત છે. દાખલા તરીકે એક મોલર HCl અને એક મોલર CH3COOH એ જુદા જુદા પ્રમાણમાં એચ પ્લસ આયનો ઉત્પન્ન કરે છે. આથી સાંદ્રતા સમાન હોવા છતાં તેમની એસિડ તરીકેની પ્રબળતા કેવી છે ભાઈ? જુદી જુદી છે.
जे एसिड पानी में वधु मात्रा में एच प्लस आयनों थाय अथवा तो आपे अथवा तो संपूर्ण आयनीकरण थाय तेने प्रबल एसिड कहे छे। दाखला तरीके HCl HNO3 H2SO4 એવી જ રીતે જે એસિડ પાણીમાં ઓછી માત્રામાં H+ આયન ઉત્પન્ન આયનો આપે તેને નિર્બળ એસિડ કહેવાય HCOOH H2CO3 HCN HCOO CH3COOH આ બધા જે છે તે નિર્બળ એસિડ છે। એવી જ રીતે જે બેઝનું પાણીમાં વધુ માત્રામાં OH- આયનો આપે તો એ છે NaOH KOH અથવા CaOH twice પણ તમે લખી શકો। એવી જ રીતે જે બેઝ પાણીમાં ઓછી માત્રામાં OH માઇનસ આયનો આપે છે તેને નિર્બળ બેઝ કહે છે। દાખલા તરીકે NH4OH અને NH3 અમોનિયા આ બધા નિર્બળ બેઝ છે। ક્લિયર? તો આ થઈ ગઈ નિર્બળ અને પ્રબળતાને આધારે એસિડની પરખ। ઓકે, ત્યાર પછી આગળ જઈએ। હવે આવે છે પ્રશ્ન નંબર 47। HCl વાયુની બનાવટ આકૃતિ દોરી વણો। શુષ્ક HCl વાયુ એસિડિક નથી પરંતુ HCl નું જલીય દ્રાવણ એસિડિક છે, સમજાવો પ્રવૃત્તિ છે આ એક। પેજ નંબર બોલશે, પેજ નંબર 40 પર પ્રવૃત્તિ 2.9। ઓકે, સૌથી સિમ્પલ છે, કોન્સેપ્ટ પણ યાદ રાખવા જેવો છે, પૂછાઈ શકે તેવો છે। હવે આપણી પાસે અહીંયા બે ટેસ્ટ ટ્યુબ અને બે કોન્સેપ્ટ આપણને અહીંયા આપેલા છે, તો એની અંદર મહત્વની બાબત એ છે કે ભાઈ શુષ્ક HCl એસિડિક નથી। શબ્દ સમજો, શુષ્ક શુષ્ક HCl, શુષ્ક એટલે કોરો, જે કે જેમાં પાણીનો ભાગ નથી, એસિડિક નથી નથી, પરંતુ HCl નું જલીય દ્રાવણ એસિડિક છે। અહીંયા બે સિમ્પલ કોન્સેપ્ટમાં એક છે કે આનું આયનીકરણ થતું નથી, એટલે કે H+ આયનો ઉત્પન્ન થતા નથી, એટલે એસિડની પરખ મળતી નથી। પણ અહીંયા આપણે જલીય શબ્દ વાપરેલો છે, એટલે કે પાણીની અંદર એનું ઓગાળવામાં આવે એટલે એનું આયનીકરણ થાય છે। હવે આયનીકરણ થાય છે એનો મતલબ H+ આયન ઉત્પન્ન કરે છે, માટે જે તે ટેસ્ટના આધારે ખબર પડે કે ભાઈ આ એસિડિક છે અને આ એસિડિક નથી। આ કોન્સેપ્ટ આપણે અહીંયા જોવાનો છે, જોઈએ કે ભાઈ શુષ્ક HCl એસિડિક નથી પરંતુ HCl નું જલીય દ્રાવણ એસિડિક છે તે દર્શાવતી કસોટી વણો। તો શુદ્ધ અને શુષ્ક કસનળીમાં આશરે 1 ગ્રામ NaCl, જોજો 1 ગ્રામ ઘન NaCl લો અને આકૃતિ 2.4 માં દર્શાવ્યા પ્રમાણે સાધનોની ગોઠવણી કરો। કસનળીમાં થોડો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ H2SO4 ઉમેરો, સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ। તમે શું અવલોકન કરો છો? શું વિતરણ નળીમાંથી વાયુ બહાર નીકળી રહ્યો છે? ઉદ્ભવેલા વાયુની ક્રમશઃ સૂકા અને ભીના ભૂરા લિટમસ પત્ર, જોજો સૂકા અને ભીના ભૂરા લિટમસ પત્ર વડે ફરક કરો। કયા કિસ્સામાં લિટમસ પેપરના રંગમાં પરિવર્તન થાય છે? ઉપરોક્ત પ્રવૃત્તિના આધાર પર તમે શુષ્ક HCl વાયુ અને HCl દ્રાવણના એસિડિક સ્વભાવ વિશે શું અનુમાન કર્યું? ઉપરોક્ત પ્રવૃત્તિ પર શું અવલોકન કર્યું તેના સંદર્ભમાં નીચેના પ્રશ્નો આપો। હવે આપણને પ્રશ્નો આપે છે, તે પ્રશ્નો જોઈએ। નોર્મલી જો અહીંયા વાત કરું તો અહીંયાથી નોર્મલી મને કંઈક આ પ્રમાણે થશે, જો સમીકરણ સંતુલિત કરીને આમાંથી બનાવવું હોય તો કંઈક આ પ્રમાણે થશે। અહીંયા આગળ થશે આપણી પાસે 2 આવી જશે, અહીંયા બની જશે Na2SO4 સોડિયમ સલ્ફેટ વત્તા વધ્યું શું તો H2 અને આ 2 Cl એટલે 2HCl હાઇડ્રોક્લોરિક એસિડ આ આપણને પ્રાપ્ત થાય, જેને આપણે HCl કહીએ છીએ। પાણીની ગેરહાજરીમાં HCl ના અણુઓમાંથી H+ આયન નું અલગીકરણ થશે? મગજમાં ઉતારજો, પાણીની ગેરહાજરી કીધી એટલે આયનીકરણ થશે નહીં, એટલે ના પાડે છે, એટલે પહેલો જવાબ જે છે આપણો શું આવશે? ના। હાઇડ્રોજન આયનોને હંમેશા શેના વડે દર્શાવાય? હાઇડ્રોજન આયન હકીકતમાં H+ નહીં પરંતુ એનાથી એક સ્ટેપ આગળ H3O+, કેમ એવું? કારણ કે H+ નું એકલું અસ્તિત્વ છે નહીં, એટલે તરત જ એ કોઈ બી સંયોજન સાથે એટલે પાણી સાથે જોડાઈને હાઇડ્રેટેડ આયન બનાવે છે, એટલે એસિડ માટે જવાબદાર સ્પીસીઝ બની જાય છે H3O+, હાઇડ્રોનિયમન આયન। શું નામ છે આનું? હાઇડ્રોનિયમન આયન, પૂછાઈ શકે। બેઝિક ગુણધર્મ દર્શાવવા માટે કયો આયન જવાબદાર છે? તો હમણાં જ જોઈ ગયા આપણે OH-, એના માટે તો એક જ છે,
अल्कली बेज नी पानी मा द्रव्यता अल्कली एटले नॉर्मली जे मोटा भागना पहला समूह ना तत्वो जे छे ते अल्कली तत्वो कहे तो अल्कली बेज पानी मा द्रव्य होय छे એટલે કે સરળતાથી ઓગળે છે OH માઇનસ આયન કપે એમાં પણ અલ્કલી એટલે કે સોડિયમ પોટેશિયમ આ બધા अल्कली बेज ना उदाहरण आपो तो NaOH सोडियम हाइड्रोक्साइड एवी रीते बीजो उदाहरण KOH पोटेशियम हाइड्रोक्साइड जे अल्कली बेज कहेवाय एटले के बेसिक माध्यम एमां पहला समूह ना जे तत्वो छे ते मेजोरिटी आपणे अल्कली धातु तत्वो तरीके ओळखीए छीए। त्यार पछी बेज ना गुणधर्मो के भाई तेओ स्पर्शे साबु जेवा चिकणा स्वादे कड़वा अने क्षारीय होय छे અને કઈ પ્રક્રિયા આપે છે તો કે ભાઈ તટસ્થીકરણ પ્રક્રિયા એસિડ અને બેઝ સાથે તો તમે લખી શકો સામાન્ય સમીકરણ એસિડ વત્તા બેઝ ઇટ ગિવ ક્ષાર વત્તા પાણી આ સામાન્ય સમીકરણ કોઈ ભી તમે એસિડ લઈ શકો કોઈ ભી બેઝ લઈ શકો તો તમને મળશે શું તો કે ભાઈ ક્ષાર વત્તા પાણી આ કોન્સેપ્ટ આપણને આ પ્રશ્ન પરથી ખબર પડે છે। क्लियर टूंकमां बेमां वर्तणूक एक ज छे के आमांथी आपणने H+ आयन मळतो नथी केम नथी मळतो कारण के शुष्क छे एटले के एमां कोई भी प्रकारनो पाणीनो मात्रात्मक गुण छे नहीं। जो पाणी होते तो H+ आयन उत्पन्न थशे पण एवुं थयुं नहीं अने एसिड माटे जवाबदार परिबळ छे H+ एटला माटे आपणे एमांथी एने ओळखी शकता नथी के एसिड छे के केम कारण के विना भूरा लिटमस पत्र पर कोई असर करशे नहीं कारण के एमां पाणीनो भाग छे नहीं। જ્યારે જલીય દ્રાવણ જે છે તે ઓગળે છે એટલે કે આયનીકરણ પામે છે જેથી ખબર પડે છે કે ભાઈ આ કેવો છે એસિડિક સ્વભાવ ધરાવે છે અને આ એસિડિક છે નહીં। ઓકે ત્યાર પછી આગળ જઈએ હવે પછીનો પ્રશ્ન છે હાઇડ્રોકાર્બન સંયોજનનું સંયોજનોનું બંધારણના આધારે વર્ગીકરણ સમજાવો બોલશે પેજ નંબર 95-26 નો સવાલ हाइड्रोकार्बन संयोजन नु बंधारण ना आधारे वर्गीकरण तो हाइड्रोकार्बन नी अंदर बात करू हाइड्रोकार्बन तो एना त्रण भाग आपणे अहींया आपेला छे नॉर्मली पहलो भाग जे छे ते सरल श्रृंखला वाला नो मतलब शुं कहे आ प्रमाणे CH3 CH2 CH2 CH3 आ सरल श्रृंखला छे। पछी आवे छे शाखीय श्रृंखला के डाळीओ जो एटले कहे आ प्रमाणे CH3 CH ऊपर लई लो CH3 अने आ बाजू लई लो CH कहे आ प्रमाणे आ शाखीय थई गई। पछी आवे छे वलय चक्रीय नी वात करीए तो कई आ प्रमाणे पण तमे लखी शको CH2 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 कई आ प्रमाणे आ बधा वलय थई गया आ नॉर्मली थई गया के भाई सरल श्रृंखला वाला उपश्रृंखला एटले शाखीय वाला अने वलय वाला एटले एरोमेटिक बंधारण जेने आपणे सादी भाषामां कहीए तो हाइड्रोकार्बन संयोजन नो कार्बन परमाणु नी गोठवणी ना आधारे त्रण प्रकार मां नीचे मुजब वर्गीकरण करी शकाय छे। सरल श्रृंखला वाला वात करी तो के जे हाइड्रोकार्बन संयोजनो मां बधा ज कार्बन परमाणु एक सीधी अरोण मां गोठवायेला होय तो तेवा संयोजन ने सरल श्रृंखला तरीके ओळखाय छे जे तमने अहींया आपेलुं छे जेम अहींया तमने आपेलुं छे प्रोपेन नुं उदाहरण तो CH3 CH2 CH3 आ थई गयुं प्रोपेन त्रण कार्बन अने 8 हाइड्रोजन આવું કોઈ ભી લઈ શકો બ્યુટેન કોઈ ભી હાઇડ્રોકાર્બન તમે દર્શાવી શકો સરળ શૃંખલા વાળો પેન્ટેન દર્શાવી શકો કોઈ ભી। પછી જો તમને આપેલું છે શાખીય શૃંખલા સરળ માં તો ખબર પડી ગઈ હવે શાખીય ની અંદર વાત કરી તો શાખીય માં તો ભાઈ માઈક બંધ રાખે તો અહીંયા આપણે શાખીય શૃંખલા વિશેની પણ માહિતી આપેલી છે તો શાખીય શૃંખલામાં મેં તમને કીધું એ પ્રમાણે ઉપર નીચે કોઈ ભી રીતે દર્શાવી શકો તો નોર્મલી તમને આપેલું છે કે જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન પરમાણુ સીધી હરોળ ઉપરાંત એક કે તેથી વધુ જગ્યાએ શાખા ધરાવતા હોય તો તેવા સંયોજનોને શાખીય શૃંખલા સંયોજનો કહેવાય
ब्यूटेन में चार कार्बन परमाणु कार्बन माळखुं बनावीए तो तेनी बे शक्यताओ जो तमने आपेली छे ब्यूटेन माटे। तो ब्यूटेन माटे शक्यताओ आपणे ध्यान पर लईए तो पहेलुं ब्यूटेन माटे नॉर्मल तो एक छे CH3 CH2 CH2 અને CH3 આ એક નોર્મલ લેવા એટલે n બ્યુટેન અને સાખિયાની વાત કરીએ તો કઈ કે આ પ્રમાણે CH3 C ઉપર નીચે પણ દર્શાવી શકો CH CH3 અને CH3 આ રીતે પણ દર્શાવી શકો આઇસો બ્યુટેન શું કહેવાય ભાઈ આઇસો બ્યુટેન એવી જ રીતે જો તમને આપેલું છે હેક્ઝેન માં 6 કાર્બન પરમાણુઓથી કાર્બન માળખું બનાવીએ છીએ એટલે 5 શક્યતાઓ જો તમને આપેલી છે 5 શક્યતાઓ 1 2 3 4 5 અને 6 હેક્ઝેન માં આ એક રીતે દર્શાવી શકો આ બધી કાર્બન ના સાથે હાઇડ્રોજન ની સંતુલિતતા તમે મૂકી શકો કે અહીંયા આવે CH3 CH2 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 અને CH3 એવી જ રીતે બીજા નંબર નું સ્ટેપ 1 2 3 4 5 અને અહીંયા એક મૂકી દેવાના 6 આ બીજી અવસ્થા થઈ ગઈ ત્રીજા નંબરમાં સેમ 1 2 3 4 5 અને અહીંયા એક મૂકી દેવાનો 6 એવી જ રીતે ચોથા નંબરની અવસ્થા લખીએ 1 2 3 4 અહીંયા અને અહીંયા બે રીતે દર્શાવી શકો એવી જ રીતે પાંચમા નંબરમાં 1 2 3 4 5 અને 6 આ રીતે અલગ અલગ રીતે જ્યાં જ્યાં કાર્બન છે એની આજુબાજુમાં હાઇડ્રોજનની સંતુલિતતા તમે મૂકી શકો જો તમને ઉપર આપેલું છે બધું સંતોષી હાઇડ્રોજનની સંતુલિતતા મૂકવા માટે તમને ખબર જ છે નોર્મલી તો અહીંયા વાત કરું CH3 CH2 CH2 CH CH3 અને અહીંયા CH એવી જ રીતે અહીંયા CH3 CH2 CH CH2 CH3 એટલે CH એવી જ રીતે અહીંયા CH3 CH CH CH3 અહીંયા CH3 અહીંયા CH3 એવી જ રીતે અહીંયા CH3 CH2 કઈ ને અહીંયા ઉપર આવશે 3 નીચે આવશે 3 અને અહીંયા આવશે 3 આ થઈ ગયું હેક્ઝેન ના સંગઠનો પછી આવે છે વલય ચક્રીય સંયોજનો જેને આપણે સાદી ભાષામાં કહીએ જો તમને આપેલા છે વલયોનો બંધારણ કઈક 5 હોય તો 6 હોય તો સાયક્લોહેક્ઝેન પહેલું તો આપેલું છે તો તમે આ રીતે પણ દર્શાવી શકો સાયક્લોહેક્ઝેન કાર્બન 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 એવી જ રીતે કાર્બન કાર્બન અને કાર્બન આ થઈ ગયું સાયક્લોહેક્ઝેન 6 કાર્બન છે એટલા આ બધી જગ્યા ઉપર શું છે ભાઈ હાઇડ્રોજન છે અહીંયા હાઇડ્રોજન મૂકી દઉં 2 એવી જ રીતે અહીંયા હાઇડ્રોજન 2 એવી જ રીતે અહીંયા પણ 2 હાઇડ્રોજન દરેક કાર્બન પાસે હાઇડ્રોજન છે દરેક કાર્બન પાસે હાઇડ્રોજન 2 છે સેમ દરેક હાઇડ્રોજન છે અહીંયા પણ હાઇડ્રોજન છેલ્લી રચના કઈક આ પ્રમાણે થશે નોર્મલી રચના દર્શાવવા માટેની આ એક પદ્ધતિ છે એને આપણે આ રીતે દર્શાવીશું આ રીતે હા થઈ ગયું બંધ રચના એટલે સાયક્લોહેક્ઝેન એવી રીતે સાયક્લોપ્રોપેન પ્રોપેન એટલે 3 કાર્બન તો 1 2 3 આ 3 કાર્બન તો એ 3 ના પાછા જે જતા હોય હાઇડ્રોજન 2 2 દરેકને આપી દેવા અહીંયા પણ હાઇડ્રોજન અહીંયા પણ હાઇડ્રોજન કાર્બન પાસે 4 લીટા હોવા જોઈએ મેં તમને આગળ પણ કીધું છે સેમ એ જ રચના આપણે ધ્યાન પર લેવા આ ત્રિકોણ બનાવી દીધું એટલે કહેવાય સાયક્લોપ્રોપેન એવી જ રીતે સાયક્લોપેન્ટેન 5 કાર્બન વાળું તો સી 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 અહીંયા પણ સી અહીંયા પણ સી આ 5 કાર્બન થઈ ગયા તો દરેક કાર્બન ને 2 2 હાઇડ્રોજન આપી દેવાના અને 4 સંયોજકતા એની કમ્પ્લીટ થઈ ગઈ અહીંયા પણ 2 2 હાઇડ્રોજન અહીંયા પણ અહીંયા પણ અહીંયા પણ અહીંયા પણ એવી જ રીતે અહીંયા પણ એવી જ રીતે અહીંયા પણ તો છેલ્લી રચના કઈક આ પ્રમાણે થશે 1 2 3 4 અને 5 તો આ થઈ ગયું સાયક્લોપેન્ટેન ક્લિયર ત્યાર પછીનો પ્રશ્ન છે આપણી પાસે ગ્લુકોઝના વિઘટનના વિવિધ પરિપથ સમજાવો પેજ નંબર બોલશે જીવ વિજ્ઞાનની ગાઈડમાં 16 નંબરના પેજ પર 27 મો સવાલ છે 16 નંબરના પેજ ઉપર 27 મો સવાલ ઓકે
જારક શ્વસન અને અજારક શ્વસન વાળો કોન્સેપ્ટ આપણે ભણવાનો, જારક અને અજારક, ગ્લુકોઝ ના વિઘટન ના વિવિધ પરિપથ સમજ્યા. તો નોર્મલી આપણે પરિપથ ના આધારે જો મારે સમજવું હોય તો સૌ પ્રથમ હું લઈ લઉં છું અહીંયા ગ્લુકોઝ, છ કાર્બન અણુ વાળો ગ્લુકોઝ આપણે ધ્યાન પર લેવો છે. એમાંથી પહેલું એ પદ્ધતિ થશે કોષરસમાં, એમાંથી બનશે પાયરુવેટ એસિડ, એટલે ત્રણ કાર્બન અણુ, ત્રણ કાર્બન અણુ વાળો પાયરુવેટ એસિડ બનશે અને એક પ્રકારની ઉર્જા થશે. હવે આ ઉર્જાના ત્રણ સ્ટેપમાં આગળ વિભાજન થશે, ઉપર એક સ્ટેપ, મધ્યમાં એક સ્ટેપ અને એના પછી નીચે એક સ્ટેપ. તો પહેલું જે છે તે ઓક્સિજનની હાજરી અને ગેરહાજરી એવા સ્ટેપની અંદર આપણને જોવા મળશે. પહેલું જે છે એને આપણે ધ્યાન પર લઈએ તો એમાં છે ઓટુ ની ગેરહાજરી. શું લઈશું ભાઈ? ઓટુ ની ગેરહાજરી. ગેરહાજરી ક્યાં થાય? તો કે ભાઈ ઇષ્ટમાં. એમાં શું બને? તો કે ભાઈ ઇથેનોલ. ઇથેનોલ તમને આવડવું જોઈએ, CH3CH2OH, આને કહેવાય ઇથેનોલ. આવું પણ લખીને આપણે યાદ રાખવાનું ભાઈ, બે કાર્બન વાળો અણુ દેખાઈ રહ્યો છે, બે કાર્બન વત્તા કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2 અને વત્તા ઉર્જા. આ પહેલું સ્ટેપ થઈ ગયું, ઓટુ ની ગેરહાજરી, ઇષ્ટમાં થાય, ઇથેનોલ બને, આલ્કોહોલ જેને આપણે કહીએ સાદી ભાષામાં. એવી જ રીતે ઓટુ ના અભાવે, ઓટુ ના અભાવે પાછું એટલે કે ઓટુ ની ગેરહાજરી આપણી સ્નાયુ પેશીમાં, આપણી સ્નાયુ પેશીની અંદર વાત કરું તો લેક્ટિક એસિડ, એટલે કે એકાએક સ્નાયુની અંદર ખેંચાણ ઉદભવે ને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં ન મળે ત્યારે એક પ્રકારનો એસિડ ઉત્સ્રવે ને લેક્ટિક એસિડ તરીકે ઓળખીએ છીએ. ત્રણ કાર્બન પરમાણુઓ. એવી જ રીતે છેલ્લું સ્ટેપ ઓટુની હાજરી, એટલે કે આ જે બે સ્ટેપ છે જેને અજારક શોષણ કહેવાય. શું કહેવાય ભાઈ? અજારક શોષણ. અને છેલ્લું સ્ટેપ જે છે જારક શોષણ. ઓટુની હાજરી કણાભ સૂત્ર, કણાભ સૂત્રોની અંદર આ ઘટના જોવા મળે છે કે જેમાં કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી H2O અને વત્તા ઉર્જા આપણને પ્રાપ્ત થાય. આ ત્રણ સ્ટેપોની અંદર આ પ્રક્રિયા થઈ રહી છે. જોઈએ આપણે આ બધું ગ્રાફ ઉપરથી જ સમજવાનું કે ભાઈ પોષણની ક્રિયામાં કોષમાં લેવાયેલા ખાદ્ય પદાર્થોનો ઉર્જા પ્રાપ્ત કરવા માટે ઉપયોગ થાય છે. તો અહીંયા આપણી પાસે પોષણની ક્રિયામાં લીધેલો ખોરાક ગ્લુકોઝ. વિવિધ સજીવો વિવિધ પદ્ધતિઓનો ઉર્જા પ્રાપ્તિ માટે ઉપયોગ કરે છે. કેટલાક સજીવો ગ્લુકોઝના સંપૂર્ણ વિઘટન માટે ઓક્સિજનનો ઉપયોગ કરે છે જેને જારક શોષણ કહેવાય. આ સંપૂર્ણ વિઘટન માટે ઓક્સિજનનો ઉપયોગ કરે એટલે જારક, અને ઓક્સિજનનો ઉપયોગ કરતા નથી તો આને કહેવાય અજારક. કઈ પદ્ધતિ કહેવાશે ભાઈ? આ અજારક. કેટલાક સજીવો ઓક્સિજનનો ઉપયોગ કર્યા વગર ગ્લુકોઝનું અપૂર્ણ વિઘટન કરે છે તેને અજારક શોષણ કહેવાય. ગ્લુકોઝ વિઘટન ઉર્જા મુક્ત કરવાની બધી અવસ્થાઓના પ્રથમ તબક્કામાં ગ્લુકોઝના અણુનું પાયરુવેટમાં અણુમાં વિઘટન થાય છે અને આ ક્રિયા કોષરસમાં થાય છે. હવે પાયરુવેટના ચયાપચનથી એટલે કે પાચનની ક્રિયાને આધારે ઓક્સિજનની હાજરી કે ગેરહાજરી પર રહેલો છે. પાયરુવેટ ચયાપચનના ત્રણ વિવિધ પરિપથ વડે જોડાઈ શકે છે. પાયરુવેટનું અજારક ચયાપચન ઓક્સિજનની ગેરહાજરીમાં પાયરુવેટ ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતરણ પામે છે. જે તમને અહીંયા જોવા મળે છે તે ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ, જેને અજારક શોષણ કહે છે. આ ક્રિયા ઇષ્ટમાં આથોણ દરમિયાન થાય છે. આથો લાવવા વાળી જે ઘટના છે ને આથોણ શબ્દ કહેવાય. બીજી ભાષામાં કહું તો ઓક્સિજનની ગેરહાજરી. જ્યારે આપણી સ્નાયુ પેશીઓમાં ઓક્સિજનનો અભાવ કે ઓછું પ્રમાણ હોય ત્યારે પાયરુવેટ લેક્ટિકમાં રૂપાંતરણ પામે છે. આપણી સ્નાયુ પેશીઓમાં જોવા મળે છે લેક્ટિક એસિડ. ત્યાર પછી આગળ જઈએ કે ભાઈ છેલ્લું ઓક્સિજનની હાજરીની અંદર વાત કરું તો કે ભાઈ જારક શ્વસન છે જે કણાભ સૂત્રની અંદર જોવા મળે છે. CO2 વત્તા H2 અને વત્તા ઉર્જા. પાયરુવેટ જારક ચયાપચન જેને આપણે સાદી ભાષામાં કહીએ તો એની અંદર જોઈએ તો કે ભાઈ ત્રણ કાર્બન ધરાવતા પાયરુવેટ અણુનું ઓક્સિજનની હાજરીમાં ત્રણ અણુ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં વિઘટન પામે છે જેને જારક શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. ઓક્સિજનનો ઉપયોગ કરી પાયરુવેટનું વિઘટન કણાભ સૂત્રોમાં થાય છે. અજારક શોષણની તુલનામાં જારક શોષણમાં ખૂબ જ વધારે ઉર્જા મુક્ત થાય છે. આપણને ખબર છે 38 ATP એડીનોસાઇન ટ્રાયફોસ્ફેટ એક પ્રકારની ઉર્જાનું એ છે માપદંડ છે.
कोशीय श्वसन द्वारा मुक्त थती ऊर्जा एटीपी ना अणुना संश्लेषणमां उपयोगमां लेवामां आवे छे, एटले के बनावट माटे उपयोगी थाय छे। ऊर्जा छे महत्वनो मापदंड जे कोई अहींया छे तो ऊर्जा छे, जे अलग अलग सजीवो ग्लूकोजमां अलग अलग पद्धतिओ द्वारा एनुं स्थापन करे छे अने पोतानुं अस्तित्व टकावे छे। क्लियर? त्यार पछी आगळ जईए। मनुष्यना पाचन तंत्रनी स्वच्छ आकृति दोरी पाचन अंगो विषे टूंकमां समज आपो। बोलो भाई, पेज नंबर सरे छे ने बीजी जीव विज्ञानी गाइडमां 13માં પેજ નંબર પર 20મો સવાલ। 13માં પેજ નંબર પર 20મો સવાલ। दोरवी पड़े पाचन अंगों विषे टूंकमां समज आपो। पाचन अंगों विषे नी माहिती आपणे ध्यान पर लेवी छे। तो अहींयाथी आपणे प्रश्न नंबर 20 नी शरूआत करी। तो पहेलू, आपणे विविध प्रकारनो खोराक खाईए छीए। आ खोराक पाचन मार्गमां पसार थाय त्यारे नैसर्गिक रीते नाना कणोमां रूपांतर थवानी क्रिया थाय छे। एटले के पहेलू आपणो कॉन्सेप्ट छे मुखमां पाचन। कोई भी खोराक होय मुखमां पाचन थाय, तो मुखमां दांत वडे खोराक चवाता नाना टुकड़ाओमां रूपांतर थाय छे अने लाळ ग्रंथिओमांथी स्त्रवता लाळ रस वडे खोराक पोચો અને ભીનો બને છે। લાળ રસીય એમાઇલેઝ, लाल रसीय एमाइलेज नी अंदर बात करू एक प्रकार ना एंजाइम छे लाल रसीय एमाइलेज। के जे स्टार्च नू माल्टोज मां रूपांतरण करे छे। सेमा रूपांतर करे छे भाई? स्टार्च नू माल्टोज मां। माल्टोज एटले बीजी भाषामां कहू तो शर्करा। एमाइलेज उत्सेचक एंजाइम। खोराकना जटिल अणु स्टार्च नू शर्करामां विघटन करे छे अने खोराक चावानी क्रिया दरमियान मांसल जीभ खोराक ने लाल रस साथे संपूर्ण रीते मिश्र करे छे। त्यार पछी परिसंकोचन। तो पाचन मार्गना अस्तरमां रहेला स्नायुओना लयबद्ध संकोचनथी खोराक नीचेनी दिशामां आगळ वधे छे। एक प्रकारनुं संकोचन, एक युनिक रचना कुदरती रीते के जे आपणा शरीरमां होय छे ने खोराक ने धीमे धीमे आगळ तरफ मोकले छे। त्यार पछी वात करू तो के भाई आ तरंगवत संकोचन ना पाचन मार्ग मां दरेक भाग मां नियत रीते थाय छे, नक्की करेला मापदंड थी आगळ वधे छे। आ हलन चलन थी खोराक नियंत्रित रीते पाचन नळी मां पसार थाय छे अने तेथी दरेक भाग मां तेना पर योग्य क्रिया थई शके छे। मुख थी जठर सुधी खोराक अन्न नळी मार्फते आगळ जाय छे। मुख थी जठर सुधी अन्न नळी मार्फते आगळ वधे छे। त्यार बाद जठर में जाए तो जठर नी अंदर बात करो तो जठर में पाचन शू कहेवामां आवे छे के जठर नी दीवाल में जठर ग्रंथिओ आवेली छे ते हाइड्रोक्लोरिक एसिड नुं स्त्रवण करे छे। शा माटे हाइड्रोक्लोरिक एसिड? के आपणे जे खोराक खाधेलो छे एमां कोई भी हार्मफुल बेक्टेरिया अथवा वायरस हशे तो एने मारी काढवा माटे उपयोगी बने छे, महदअंश छे। एटले के हाइड्रोक्लोरिक एसिड नुं स्त्रवण करे छे, खास करीने प्रोटीन युक्त पदार्थो ज्यारे आपणे खाधेला होय ત્યારે વધુ પ્રમાણમાં હાઇડ્રોક્લોરિક એસિડ સ્ત્રવે છે। તો એની અંદર પ્રોટીન પાચક જે છે, પ્રોટીન પાચક ઉત્સેચક જે છે પેપ્સિન। કોણ છે ભાઈ? પેપ્સિન। આ બધા નામકરણ યાદ રાખવાના ભાઈ, એ જ બધું ચેક કરવામાં આવે। એમાઇલેજ, પેપ્સિન, ટ્રિપ્સિન, લાઇપેઝ આ બધા શબ્દો તમે લખ્યા એટલે ફટાફટ તમને માર્ક્સ મળી જાય। પેપ્સિન ઉત્સેચકની પ્રક્રિયામાં મદદ થાય છે। તો પહેલું આપણને અહીંયા આપે છે કે ભાઈ પેપ્સિનોજન निष्क्रिय पेप्सिनोजन एमा मंद HCl, मंद HCl तो एमाथी थशे पेप्सिन सक्रिय बनी जाय। एटले के प्रकारना बेक्टेरिया छे ए सक्रियमांथी आपणे शब्द लईए के भाई प्रोटीन। प्रोटीन ते अहींया सक्रियमां आगळ वधे छे तो आपणने मळशे प्रोटीओज वत्ता पेप्टोज, एक प्रकारनी चेन वाळो एक घटक कण तैयार थाय छे। आ डीप नुं बायोलॉजी नॉलेज छे। आ बधुं ना लखो तो पण चाले, આપણે ખાલી જઠરમાં શું મહત્વનો ભાગ થાય છે એ લખો તો પણ ચાલે। ત્યાર પછી આગળ જઈએ। સામાન્ય પરિસ્થિતિમાં શ્લેષ્મ જઠરમાં આંતરિક અસ્તરને એસિડ અને પેપ્સિનની અસર સામે રક્ષણ આપે છે। એક પ્રકારનો ચીકણો પદાર્થ કે જે જઠરને કોઈ ભી પ્રકારનું નુકસાન થવા દેતું નથી। ત્યાર પછી આગળ જઈએ।
કે ભાઈ જઠરમાં ખોરાકનો નાના આંતરડામાં પ્રવેશ મુદ્રિકા સ્નાયુઓ પેશી એટલે કે નીટ જઠર વાલ્વ દ્વારા નિયંત્રિત થાય છે, એટલે કે જઠરમાંથી એ નાના આંતરડામાં આગળ જાય છે, નાના આંતરડામાં સ્ટેપ બાય સ્ટેપ છે. હવે નાના આંતરડાની અંદર વાત કરીએ તો નાનું આંતરડું પાચન માર્ગનું સૌથી લાંબુ અને ખૂબ જ ગૂંચળામય અંગ છે. તે કાર્બોદિત, પ્રોટીન અને ચરબી ચરબી નું સંપૂર્ણ પાચન કરે છે, નું સંપૂર્ણ પાચન કરે છે. આપણે ધ્યાન પર લેવાનું છે. આ વાત થઈ કે જઠરની એની આગળ શું સ્ટેપ થાય છે તે જોઈએ. જઠરની અંદર આગળ શું થઈ રહ્યું છે તે કે ભાઈ જઠરમાંથી એસિડિક ખોરાક નાના આંતરડામાં પ્રવેશે છે. વધારાનો હશે તે એસિડિક ખોરાક નાના આંતરડામાં પ્રવેશે છે અને નાનું આંતરડું યકૃતમાંથી પિત્તરસ અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ મેળવે છે. હવે પિત્તરસનું કાર્ય શું છે? તો કે જઠરમાંથી આવતા એસિડિક ખોરાકને પિત્ત બનાવે છે, એટલે આલ્કાઇન એટલે કે બેઝિક બનાવે છે. શું બનાવે છે ભાઈ? પિત્ત એ ખોરાકને બેઝિક બનાવે છે અથવા તો બેઝ બનાવે છે એવું પણ તમે કહી શકો. તેથી સ્વાદુરસના ઉત્સેચકો કાર્ય કરી શકે. પિત્ત ક્ષારો ચરબીના મોટા ગોલકોને વિખંડિત કરે છે. પિત્ત ક્ષારો ચરબીના મોટા ગોલકોને વિખંડિત એટલે કે ભાગ પાડે છે, નાના નાના ગોલકોમાં ફેરવે છે અને તૈલોદીકરણ એટલે કે એક પ્રકારની ચિકાસયુક્ત પદાર્થો આ ક્રિયાશીલમાં ઉત્સેચકોની ક્રિયાશીલતામાં વધારો થાય છે, એક પ્રકારનું એવું સપ્લિમેશન તૈયાર કરે છે. સ્વાદુરસનું કાર્ય સ્વાદુપિંડ સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે. સ્વાદુરસમાં પ્રોટીન પાચન માટે ટ્રિપ્સિન, કાર્બોદિતના પાચન માટે સ્વાદુરસનો એમાઇલેઝ અને તૈલોદીકૃત ચરબીના પાચન માટે લાઇપેઝ ઉત્સેચક જવાબદાર છે. આ ખાસ યાદ રાખવાનું છે કે ભાઈ પ્રોટીન પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિન. એવી જ રીતે કાર્બોદિતના પાચન માટે આપણે યાદ રાખવાનું છે એમાઇલેઝ. એવી જ રીતે ચરબીના પાચન માટે આપણે યાદ રાખવાનું છે લાઇપેઝ. શું યાદ રાખીશું ભાઈ? લાઇપેઝ. એવી જ રીતે આંતરરસનું કાર્ય નાના આંતરડાની દિવાલમાં આવેલી આંતરિય ગ્રંથિઓ આંતરરસનું સ્ત્રાવ કરે છે. આંતરરસમાં આવેલા ઉત્સેચકો પ્રોટીનનું એમિનો એસિડમાં અને જટિલ કાર્બોદિતનું ગ્લુકોઝમાં અને ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર કરે છે. એક પ્રકારનું રૂપાંતરિત થાય છે જેના થકી વધારાના જે પદાર્થો નકામા પદાર્થો છે જે મોટા આંતરડા દ્વારા એનું અધિશોષણ થઈને પછી આગળના સ્ટેપ એટલે કે મળદ્વાર દ્વારા બહાર નીકળવામાં આવે છે. ક્લિયર? એના પછીનો પ્રશ્ન છે આપણી પાસે વાતાવરણીય વક્રીભવન એટલે શું સમજાવો. વાતાવરણીય વક્રીભવન આધારિત ઘટનાઓ જણાવો. પેજ નંબર 71 માં પેજ નંબર પર 31 નો સવાલ. 71 માં પેજ નંબર પર 31. વાતાવરણીય વક્રીભવન એકદમ સિમ્પલ ટોપિક છે, આપણે ધ્યાન પર લઈએ. પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થતા પ્રકાશનું વાંકા વળવાની ઘટનાને શું કહેવાય ભાઈ? વક્રીભવન. આપણને ખબર છે કે ભાઈ પ્રકાશના વાંકા વળવાની ઘટનાને વક્રીભવન કહે છે. પૃથ્વીની આસપાસ આવેલા હવાના સ્તરને વાતાવરણ કહે છે. વાતાવરણમાં હવાની ઘનતા દરેક જગ્યાએ સમાન હોતી નથી. ગરમ હવા એ તેની ઉપર રહેલી ઠંડી હવા એટલે કે વધુ ઘનતા કરતા પાતળી હોય છે, એટલે કે ઓછી ઘનતા હોય છે. સામાન્ય રીતે પૃથ્વીની સપાટી પર હવાની ઘનતા સૌથી વધારે હોય છે અને સપાટીથી ઉપર જતા ઘનતા શું થાય ભાઈ? ઘટતી જાય. હવાનો વક્રીભવનાંક તેની ઘનતા ઉપર આધાર રાખે છે. આપણને ખબર જ છે જેમ હવા જાડી તેમ ઘનતા વધારે, જેમ હવાની ઘનતા ઓછી તેમ તેનો વક્રીભવનાંક ઓછો. આમ પૃથ્વીના વાતાવરણના ઉપરના સ્તરો અને નીચેના સ્તરોની સાપેક્ષે વધુ પાતળા હોય છે. આમ સૂર્ય કે તારામાંથી આવતા પ્રકાશના કિરણો હવાના સતત વધતા વક્રીભવનાંક વાળા માધ્યમમાંથી પસાર થયા પછી પૃથ્વી પરના અવલોકનકાર પાસે પહોંચે છે, એટલે કે એને જોનાર વ્યક્તિ સુધી પહોંચે છે. તેથી તેમનો ગતિપથ સતત બદલાયા કરે છે, એટલે કે મોમેન્ટમ થયા કરે છે. આ અસ્થિરતા આપણા સ્થાનીય પર્યાવરણમાં સૂક્ષ્મ સ્તરે થતા વાતાવરણીય વક્રીભવનનો જ પ્રભાવ છે.
तो केटली घटनाओ है, तो पहलू वातावरण वक्रीभवन आधार ताराओं टमटम। बीजू है अपनी पास सूर्योदय वहलो थो, सूर्योदय वहलो थो एटले के सूर्यनी कोई स्थले उगवानी घटना ते खरेखर उगे तेना करता लगभग 2 मिनिट वहेला देखाय, एटले सूर्योदय वहेलो थो एवुं कही शकीए आपणे। जोई गया छे आ सूर्यास्त मोडो थो, सूर्यास्त मोडो थो तो आमां पण सेम एवुं ज छे, एना करता उल्टू विचारो, एटले के सूर्यनी कोई स्थले अथमवानी घटना ते खरेखर अथमे तेना करता लगभग 2 मिनिट मोडो अथमतो होय, अने ताराओ खरेखर ज्यां होय तेना करता ऊपर देखाय, ताराओ खरेखर ज्या होय तेना करता ऊपर देखाय। एवी ज रीते पांचमू सूर्योदय अने सूर्यास्त समय अंडाकार देखाय छे परंतु बपोरे ते गोळाकार देखाय छे, तो आमां पण सेम एवुं ज छे के प्रकाशनी वक्रीभवनी घटना कई घटना आधारित छे भाई, वक्रीभवनी घटना। આ કોન્સેપ્ટમાં ખાસ યાદ રાખવાનું છે પ્રકાશીય પાતળું માધ્યમ, પ્રકાશીય પાતળું માધ્યમ અને પ્રકાશીય ઘટ માધ્યમ। હવે ઘટ માધ્યમનો વક્રી ભવનાંક વધારે, વક્રી ભવનાંક વધારે અને પાતળા માધ્યમનો વક્રી ભવનાંક ઓછો। હવે આપણને ખબર છે બે કોન્સેપ્ટ ભણી ગયા છે કે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવે તો શું થાય ભાઈ, લંબ તરફ આવે, અંદરની તરફ આવે। એવી જ રીતે घट मध्यम पातला मध्यम तो लंब थी दूर जाए, क्यों जाए भाई, लंब थी दूर। बजाज कॉन्सेप्ट आधार फ्लक्चुएशन अपने जुआ मे। ओके त्यार पछी नो प्रश्न है अपनी पास अर्थिंग वायर नु कार्य शू छे, धातु ना विद्युत उपकरणों अर्थिंग शा माटे करवू जरूरी छे, कयो पेज नंबर बोले भाई। सर ये भौतिक विज्ञान ने गाइड में 174 में पेज नंबर पर 59 में सवाल छे, 174 में पेज नंबर पर 59 में सवाल। ओके अर्थिंग वायर नो कार्य शुं छे, धातु ना साधनों नो अर्थिंग एकदम नॉर्मल छे। अर्थिंग वायर नो उपयोग मोटे भागे धातु ना आवरण एटले के करंट एक प्रकार नो धातु नी सपाटी उपर प्रसरतो करंट अथवा बीजी भाषा में कहू तो विद्युत ने रोकवा माटे अर्थिंग वायर नो उपयोग थाय छे। हवे अर्थिंग वायर जे छे એ લીલા રંગનો હોય છે, કયા રંગનો હોય છે ભાઈ, લીલા રંગનો, આ ખાસ યાદ રાખવાનો। તો શું કહે છે અર્થિંગ વાયરનું કાર્ય, અર્થિંગ વાયરનો ઉપયોગ મોટે ભાગે ધાતુના આવરણ ધરાવતા વિદ્યુત સાધનોમાં સુરક્ષાના ઉપાય સંદર્ભે કરવામાં આવે છે, આ અર્થિંગ વાયરની સાધનોની ધાતુની સપાટી સાથે જોડવામાં આવે છે, વિદ્યુત સાધનમાંથી લીક થયેલ વિદ્યુત પ્રવાહ જમીનમાં સહેલાઈથી જતો રહે એટલા માટે અર્થિંગ વાયરને તે પ્રવાહને નીચા વિદ્યુત અવરોધ વાળા વહન પથ પૂરું પાડે છે, અને તેથી તે વિદ્યુત સાધન વાપરનાર કે વિદ્યુત શોકથી રક્ષણ મળે છે, એટલે કે તરત જ એ સપાટી ઉપર આવતો જે વિદ્યુત છે તેને એ અર્થિંગ વાયરમાં કેચઅપ કરી લેશે અને જમીનમાં ઊંડે સુધી જ્યાં ધાતુની પ્લેટો લગાવેલી છે ત્યાં સુધી મોકલે છે, જેથી કરીને ધાતુની સપાટી સાથે કામ કરનાર વ્યક્તિને કોઈ બી પ્રકારનો કરંટ લાગતો નથી। તેથી ધાતુના સાધનો જેવા કે વિદ્યુત ઇસ્ત્રી, ટોસ્ટર, ટેબલ પંખો, રેફ્રિજરેટર વગેરેને અર્થિંગ કરવું જરૂરી છે। કેટલીક વાર આકસ્મિક રીતે વિદ્યુત સાધનો સાથે જોડાયેલ વાયરોનું અવાહક આવરણ પીગળી જાય છે, પરિણામે સાધનના ધાતુના આવરણમાંથી વિદ્યુત પ્રવાહ વહે છે, એટલે કે આપણને કરંટ લાગવાની સંભાવના પણ રહે છે। આવા સાધનને કોઈ વ્યક્તિ અડે તો તેને ભયંકર વિદ્યુત શોક લાગે છે, જે ઘાતક પણ નીવડી શકે છે, અને આને નિવારવા વિદ્યુત પ્રવાહને જમીનમાં જવા દેવો જોઈએ, એટલે કે જમીનમાં ધાતુની પ્લેટોને અંદર સાથે એને અંદર મોકલવામાં આવે છે, જેથી કરીને ધાતુની સપાટી પર કોઈ બી પ્રકારનો કરંટ પ્રવર્તતો હોય તો એ અર્થિંગ વાયર દ્વારા જમીનમાં પહોંચે છે, જેથી કરીને ધાતુની સપાટી સાથે કામ કરનાર વ્યક્તિને કોઈ બી પ્રકારનું નુકસાન થતું નથી। વધુમાં અર્થિંગ વાયર પરિપથને ખૂબ જ નીચો અવરોધ પૂરો પાડે છે, તેથી પરિપથમાં વિદ્યુત પ્રવાહ ખૂબ વધી જાય છે, પરિણામે તે પરિપથમાંનો સ્વીચ પીગળી જાય છે અને ત્યાં વિદ્યુત પુરવઠો અટકી જાય છે,
આમ વિદ્યુત સાધનોને યોગ્ય અર્થિંગ આપવાથી શક્ય તેવા વિદ્યુત શોખથી બચી શકાય. તો આ એકદમ સિમ્પલ છે, એક વખત વાંચો, વાર્તા ટાઈપ છે, એક વખત વાંચો તો પણ આવડી જાય એવો છે. ત્યાર પછી આગળ જઈએ, છેલ્લો સવાલ આપણો. ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ ધારિત એલ્યુમિનિયમના નાના સળિયા પર લાગતા બળની અસર સમજાવો. તો પ્રયોગ આકૃતિ દોરી માણો. બોલે પેજ નંબર. સર, એ ભૌતિક વિજ્ઞાનની ગાઈડમાં 163માં પેજ નંબર પ્રવૃત્તિ 13.7. ઓકે, પ્રવૃત્તિ 13.7. જોઈએ આપણે પ્રવૃત્તિ. પ્રવૃત્તિની અંદર શું કહે છે આપણને? પહેલું તો કે ભાઈ, ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ આધારિત નાના એલ્યુમિનિયમના સળિયા પર લાગતું બળ સમજાવો. તો આકૃતિમાં આપણને આપેલું છે, આકૃતિને ધ્યાન પર લઈશું આપણે. 13.20માં દર્શાવ્યા પ્રમાણે એક નાનો એલ્યુમિનિયમનો સળિયો એવી લંબાઈનો લો, બે વાહક તાર વડે તેને ક્ષમસ્થિત રહે તે રીતે લટકાવો. એક પ્રબળ નાળ ચુંબકને એવી રીતે ગોઠવો કે સળિયો તેના બે ધ્રુવોની મધ્યમાં રહે તથા ચુંબકીય ક્ષેત્ર ઉદ્ધવ દિશામાં રહે મળે. તો આ માટે ઉત્તર ધ્રુવ એલ્યુમિનિયમના સળિયાની નીચે અને દક્ષિણ ધ્રુવ ઉપર રહે તે રીતે ગોઠવો. એલ્યુમિનિયમના સળિયાની સાથે શ્રેણીમાં બેટરી, કળ અને રિયોસ્ટેટ જોડો. રિયોસ્ટેટ એટલે અવરોધને વધારો ઘટાડો કરી શકો તેવું સાધન. હવે આ સળિયામાં બી છેડાથી એ છેડાની દિશામાં પ્રવાહ પસાર કરો. જોઈએ આપણે શું કહે છે કે આકૃતિના આધારે. આકૃતિ તમને આપેલી છે અહીંયા, કંઈક નોર્મલી હું દોડવાનો પ્રયત્ન કરું છું. આ પ્રકારે એક સ્ટેન્ડ આપણને આપેલું છે, એની સાથે એક બીજો ક્લેમ્પ જેવું છે અને એના ઉપર વાયરિંગ છે. અહીંયા યુ આકારે આપણને એ આપેલું છે અને આની અંદર એલ્યુમિનિયમનો સળિયો મૂકેલો છે, એના સાથે અહીંયા ક્લેમ્પ કરીને આપેલો છે, અહીંયા વીંટળાઈને પછી બેટરી સાથે જોડેલું છે. આ રીતે આના ઉપર વીંટળીને પછી છેલ્લે અહીંયા આ રીતે મૂકવામાં. આ રીતની કઈક આકૃતિ છે, ધ્યાનથી એને સમજો. એ થી બી અને બી થી એ તરફ બે પ્રકારના પ્રવાહ તમે ધ્યાન પર લઈ શકો છો. અહીંયા બી થી એ તરફ છે એટલે આ રીતે આપણને એરો આપેલો છે. સળિયામાં વહેતા વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવી સળિયાના સ્થાનાંતરની દિશા જુઓ. સળિયો કેમ સ્થાનાંતરિત પામે છે? તો આપણને ખબર છે તે પ્રમાણે ફ્લેમિંગના નિયમના આધારે પણ આપણે અહીંયા ધ્યાન પર લેવાનું છે. ભાઈ, શિરોલંબ અધો દિશામાં ચુંબકના બે ધ્રુવોની અદલા બદલી કરીને ચુંબકીય ક્ષેત્રની દિશા બદલો અને વિદ્યુત પ્રવાહ ધારિત સળિયા પર લાગતા બળનું સ્થાનાંતરની દિશામાં અવલોકન કરો. દિશા બદલાય એટલે મૂલ્ય પણ બદલાઈ જશે. અહીંયા આ એ બિંદુ છે, આ બી બિંદુ છે, અહીંયા એસ છે, અહીંયા એન છે. પહેલી વખતે એસ ઉપર રાખું, બીજી વખતે એન ને ઉપર રાખું તો શું થઈ જાય? એક વખતે અંદર જતો હોય સળિયો તો બીજી વખતે શું થશે ભાઈ? બહાર. આપણે લાઈવ પ્રયોગમાં આપણે આ સમજ્યા હતા કે અવલોકન કરતા જણાય છે કે સળિયો ડાબી બાજુ ખસે છે. તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવતા સળિયાના સ્થાનાંતરની દિશા ઉલટાઈ જાય છે, એટલે કે હવે તે જમણી બાજુ ખસે છે. આના પરથી સૂચિત થાય છે કે સળિયામાંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવતા તેના પર લાગતા બળની દિશા પણ ઉલટાઈ જાય છે. ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહ આધારિત એલ્યુમિનિયમના સળિયાને મૂકવામાં આવે છે ત્યારે તેના પર લાગતા બળના કારણે સળિયો સ્થાનાંતર અનુભવે છે, એટલે કે પોતાની જગ્યા બદલે છે. શિરોલંબ અધો દિશામાંના ચુંબકીય ક્ષેત્રની દિશા ઉલટાવતા
आकृति में ध्यान पर लेजो, आकृति ने ध्यान पर लेजो, नेटवर्क ना कारण आकृति दोरेली जती रही है, पण तमारे ध्यान पर लेवानुं छे, गाइड नी अंदर ध्यान पर लेजो, हूँ बोलूँ ते शब्दों आधार अवलोकन करता जणाय छे के सळियो डाबी बाजू खसे छे, तारमांथी वहेता विद्युत प्रवाहनी दिशा उलटावता सळियाना स्थानांतरणनी दिशा पण उलटाय, एटले के एक वखते डाबी जाय तो एक वखते जमणी साइड, आना परथी सूचित थाय छे के सळियामांथी वहेता विद्युत प्रवाहनी दिशा उलटावता तेना पर लागता बळनी दिशा पण उलटाई जाय छे। आ कॉन्सेप्ट महत्वनो छे। चुंबकीय क्षेत्र में विद्युत प्रवाह आधारित एल्युमिनियम सळियाने मुकवामां आवे छे त्यारे तेना पर लागता बळना कारणे सळियो स्थानांतर अनुभवे छे, एटले के जग्या बदले छे। शिरोलंब अधो दिशा में एटले के नीचे नी दिशा में चुंबकीय क्षेत्र की दिशा उलटावता विद्युत प्रवाह सळिया पर लागता बळनी दिशा पण उलटाई जाय छे, अने परिणामे तेना स्थानांतरणनी दिशा पण उलटाई जाय छे। कारण के सळियो प्रारंभ में कई अवस्था में आवे, स्थिर अवस्था, अने पछी गति में आवे छे, कारण के ज्यारे आपणे परिपथ चालू करीए त्यारे एमां मोमेंटम थतुं जोवा मळे छे। आना परथी निर्णय में आपणे शुं खबर पड़ी के प्रवाह आधारित वाहक एटले के अहीं सळियो ने चुंबकीय क्षेत्र में मुकता तेना पर शुं लागे छे, बळ लागे छे। वाहक पर लागता बळनी दिशा अने तेथी तेना स्थानांतरणनी दिशा, तेमांथी वहेता विद्युत प्रवाहनी दिशा अने चुंबकीय क्षेत्रनी दिशा उपर आधारित छे। अहीं नोंध आपणे ध्यान पर लेवानी छे के अहीं सळियाना स्थानांतरणनी दिशा तेना पर लागता बळनी दिशामां होय छे, कारण के सळियो प्रारंभमां स्थिर अवस्थामां छे, अने गतिशास्त्रना समीकरणो याद आपणे करवाना छे, मिकेनिझम जे आपणे भणी गया छे, कार्यना मिकेनिझम। सळिया पर लागतुं चुंबकीय बळ चुंबकीय क्षेत्र में रहेला सळियानी लंबाई पर आधारित छे, जेम के आपणने खबर छे के बी चले छे एल, आपणने खबर छे आ रीते, एटले के चुंबकीय क्षेत्र चले छे एनी वाहक तारनी लंबाई ए प्रमाणे एना उपर लागे छे। एवी ज रीते बी चले छे आटाओनी संख्या, जे पण के तमे कॉन्सेप्ट आगळ भणी गया छो ते दरेक कॉन्सेप्ट अहींया लागू पड़े छे। तो आजनु सेशन आपणे अहींया सुधी राखीए। आजे आपणे जोया प्रश्नपत्र 3 ना विभाग डी ना 4 मार्क्स ना प्रश्न, बराबर छे। नेक्स्ट टाइम आपणे जोईशुं प्रश्नपत्र 4 ना विभाग बी ना कॉन्सेप्ट। क्लियर।